હેલો હેલો હેલો, મારું નામ છે અંકિત અને તમે સાંભળી રહ્યા છો ધ સાયન્ટિફિક ગુજરાતી શો. આઈ જસ્ટ સ્ટાર્ટેડ ધીસ પોડકાસ્ટ વિથ માય ફ્રેન્ડ હિતેશ, કે જેની અંદર અમે સાયન્સ, ટેકનોલોજી અને હિસ્ટ્રીની વાતો ગુજરાતીમાં કરીશું. આજના એપિસોડમાં અમે વાત કરીશું નાસાના એસ્ટ્રોઇડ મિશન વિશે, કે જેમાં ઓસાઇરિસ રેક્સ નામના સ્પેસક્રાફ્ટે એસ્ટ્રોઇડ બેનુ ઉપર જઈને સેમ્પલ કલેક્ટ કર્યા છે. તો આ સેમ્પલ આપણા માટે શા માટે ઇમ્પોર્ટન્ટ છે અને એનાથી ફ્યુચર સાયન્ટિસ્ટ અને આજના સાયન્ટિસ્ટને શું ઇન્ફોર્મેશન મળશે અને આ મિશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું તેના વિશે અમે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાના છે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, તો કેવું ગયું લાસ્ટ વીક? લાસ્ટ વીક તો સારું ગયું. હમણાં તો દિવાળી છે તો થોડો ટાઈમ ઘરે આવ્યો છું, થોડું વેકેશનના મૂડમાં. સરસ સરસ. મારું પણ લાસ્ટ વીક સારું ગયું, ફાઇનલી ડ્રાઇવિંગ ટેસ્ટ ક્લિયર થઈ ગઈ. તો એનીવે, આજનો આપણો જે ટોપિક છે તે છે નાસાની કોસ્મિક કિસ. હવે આ ટાઇટલ મેં રાખ્યું છે, નાસા વાળાનું આની સાથે કંઈ એટલું લેવા દેવા નથી કે એ લોકોએ આ ટાઇટલ ડિસાઇડ નથી કર્યું. આના પહેલાં તો હું એક બીજો ટાઇટલ વિચારતો હતો કે આની અંદર ટોટલી 60 ગ્રામ જેટલું સેમ્પલ કલેક્ટ કરવાના હતા એસ્ટ્રોઇડમાંથી. તો હું વિચારતો હતો કે ટાઇટલ એવું રાખું કે એક ચુટકી એસ્ટ્રોઇડ સેમ્પલ કી કિંમત તુમ ક્યાં જાણો રમેશ બાબુ, એમ. હવે એ બહુ ખરાબ ટાઇટલ હતું. એનીવે, તો ટાઇટલ છે નાસાઝ કોસ્મિક કિસ ટુ એસ્ટ્રોઇડ બેનુ. તો આના વિશે તને કંઈક ખબર છે? ના, એકચ્યુઅલી મતલબ મેં તો એટલું બધું કઈ ન્યૂઝમાં કે એટલું બધું સાંભળ્યું નથી, પણ જોતા એવું લાગે કે દુનિયાની મતલબ સ્પેસ, સૌથી મોટા મોટી સ્પેસ એજન્સીની કોઈની સાથે કિસ, એટલે થોડું રોમેન્ટિક વેમાં પણ હશે કે પછી સાયન્ટિફિક વેમાં હશે, જોઈએ આગળ. ના, એકચ્યુઅલી એવું કઈ નથી, પણ બહુ સરસ પ્રોજેક્ટ છે. તો આ એકચ્યુઅલી મિશન જે છે ને તે નાસાનું ફર્સ્ટ મિશન જે છે જે કોઈ એસ્ટ્રોઇડ ઉપર જઈને, એસ્ટ્રોઇડ એટલે લઘુગ્રહ, તો ત્યાં જઈને ત્યાંનું એકચ્યુઅલ જે સેમ્પલ છે કલેક્ટ કરશે અને એ કલેક્ટ કરેલું સેમ્પલ ફરીથી અર્થ ઉપર લાવશે. તો એવું આ ફર્સ્ટ નાસાનું મિશન છે. આના પહેલા જાપાને પણ એક મિશન કર્યું હતું, આઈ થિંક 2003-04 ની અંદર, હાયાબુસા નામનું. આ સેમ્પલ મતલબ આ પ્રોજેક્ટની અંદર એ લોકોનો એવો પ્લાન છે કે પ્રોપર સેમ્પલ મળે કે જેની અંદર ગ્રેઇન્સ પણ હોય, જેની અંદર થોડા હાર્ડ રોક્સ પણ હોય, અને એક ઓર્ગેનિક સેમ્પલ કે જેના ઉપરથી એ લોકો આગળ રિસર્ચ કરી શકે. અને અત્યાર સુધીનું આ નાસાનું મતલબ સેમ્પલ કલેક્ટિંગ જે જેટલા મિશન છે તેમાં સૌથી મોટું મિશન છે આફ્ટર અપોલો મિશન. તો આ મિશન સ્ટાર્ટ થયું હતું સપ્ટેમ્બર 2016, 8 સપ્ટેમ્બર 2016 એટલસ 5 રોકેટમાંથી ફ્લોરિડાથી લોન્ચ થયું, અને અત્યારે 2020 અંદર, ઓક્ટોબર 2020 એ બેનુની આસપાસ ફરે છે. અને બેનુ એ એસ્ટ્રોઇડ છે કે જ્યાં નાસા સેમ્પલ કલેક્ટ કરવાનું છે. અને એની મિકેનિઝમ પણ બહુ સિમ્પલ છે, ટચ એન્ડ ગો, કે સીધું સીધું ત્યાં સ્પેસક્રાફ્ટ જશે, એ સેમ્પલ મતલબ એની સરફેસને ટચ કરશે અને 5 જ સેકન્ડની અંદર એ સેમ્પલ કલેક્ટ કરીને ફરીથી એની ઓર્બિટની અંદર આવી જશે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ મિશન છે. હવે મને થોડું લાગ્યું કે આ રોમેન્ટિક વેમાંથી સાયન્ટિફિક જાય છે કે કિસ નામ શા માટે આપ્યું, ટચ એન્ડ ગો. હા, એટલે મતલબ પેલું ખોખો ગમે તો તેના કે ખો આપી નીકળી જાય. તેમાંથી જે વધેલી ઘટેલી વસ્તુ હતી તે બની ગયા લઘુગ્રહ, એટલે એક રીતે એને કોસ્મિક કચરો તું ગણી શકે. તો હવે મતલબ જે લઘુગ્રહ તે ઘણા બધા છે કે જે આપણા અર્થની નજીકના છે, અને ઘણા બધા એવા ડેન્જરસ પણ છે કે જે કોઈને કોઈ દિવસ આવીને અર્થ ઉપર પડશે. કેમ કે સૌથી વધારે ડેન્જર, પહેલા તો આ મેં સાંભળેલું હતું કે 2012 એક એસ્ટ્રોઇડ આવશે જે પૃથ્વી ઉપર પડશે ને પૃથ્વી નાશ કરી નાખશે. વધારે પડતા તો ત્યારે મતલબ આનું નામ સાંભળેલું હશે એવું. એ તો બહુ મોટી કોન્સ્પિરસી થિયરી હતી 2012ની. પણ મેઇન વસ્તુ એ જ છે કે નાસાએ જે આ બેનું જે લઘુગ્રહ ચૂઝ કર્યો કે ત્યાંથી જઈને આપણે સેમ્પલ લાવશું, તો એ શા માટે બેનુને જ ચૂઝ કર્યું, બીજાને કેમ નહીં? તો એની પાછળ પણ એક બેઝિકલી એના ઓબ્જેક્ટિવ રિસ્પોન્સિબલ છે, કે એ લોકોનો પહેલો ઓબ્જેક્ટિવ તો એવો હતો કે આપણે એવું કોઈક લઘુગ્રહ ચૂઝ કરીએ જે નિયર અર્થ હોય, મતલબ અર્થથી એટલીસ્ટ મતલબ 175 to 250 મિલિયન માઇલ્સ ની રેન્જમાં હોય. તો એવા ટોટલ 7000 એ લોકોને લઘુગ્રહ મળ્યા. હવે એમાંથી પણ હવે એને શોર્ટ લિસ્ટ કરતા કરતા એ લોકો એ ફાઇન્ડ કરવાનું હતું કે કેટલા એવા છે કે જે પૃથ્વીને હિટ કરી શકે એમ. તો તેમાંથી મતલબ શોર્ટ લિસ્ટ કરતા થોડા બીજા મળ્યા,
અને ત્યાર પછી એમને એવા જોઈતા હતા કે જ્યાં જ્યાંથી ઓર્ગેનિક સેમ્પલ મળી શકે, કે લિટરલી કાર્બન ફોર્મેશન અને એમિનો એસિડના સેમ્પલ જે લઘુગ્રહમાંથી મળી શકે ત્યાં જઈને કહ્યું છે. અને પછી બીજો એક ઓપ્શન, મતલબ બીજો એક ઓબ્જેક્ટિવ એ પણ હતો કે ત્યાં જે આપણે સ્પેસક્રાફ્ટ મોકલીએ ને, તો તે ખાલી સેમ્પલ કલેક્ટ કરીને ફર્યા નથી કરવાનું, પણ એ સેમ્પલને અર્થ ઉપર પાછું પણ પહોંચાડવાનું છે. તો એવું ચૂઝ કરવું પડે કે જેની ઓર્બિટ રિલેટિવલી રાઉન્ડ હોય, મતલબ રાઉન્ડ એટલે મતલબ બેઝિકલી પૃથ્વી જેવી હોય, સ્પેસક્રાફ્ટ જે છે તે પાછું ઓર્બિટમાં જઈ શકે અને ત્યાંથી નીકળીને મતલબ અર્થ ઉપર પાછું આવી શકે. અને ફાઇનલ ઓબ્જેક્ટિવ એ હતો કે આ બધાની વચ્ચે એની જે સાઇઝ જે છે તે જેટલી મોટી હોય ને એટલું વધારે સારું, કારણ કે નાના પદાર્થો વધારે જોરથી મતલબ વધારે સ્પીડથી ફરે છે, તો એના કારણે કદાચ સેમ્પલ કલેક્ટ કરવાનું ડિફિકલ્ટ થઈ શકે. તો જેટલી મોટી સાઇઝ હશે લઘુગ્રહની તેટલું સારું હશે. તો એ લોકોએ એક પેરામીટર સેટ કર્યો કે 200 મીટરથી ડાયામીટરથી એની સાઇઝ વધારે જ હોવી જોઈએ. અને બેનુની સાઇઝ જે છે તે ઓલમોસ્ટ 500 મીટર ડાયામીટર જેટલી છે. તો એ ઓલમોસ્ટ આપણું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જે છે તો એના 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 સાઇઝ જેટલું છે, અથવા તો બુર્જ ખલીફાથી પણ નાનું છે. એટલે તું સમજ કે એક પથ્થરો જેવો છે મતલબ. ઓકે, અને એની અંદર એની ઉપર આપણે આ પેલું લોન્ચ કરવાનું છે, ત્યાંથી મતલબ એ સેમ્પલ લઈને ફરી પાછું આવવાનું છે આટલા નાના એસ્ટરોઇડ ઉપરથી. તો હવે મિશનનું ઓબ્જેક્ટિવ અને મિશનનું નામ જે છે ને તે બહુ સારી રીતે ચૂઝ કર્યું છે આ લોકોએ, કે પોલિટિશિયન્સ ને સાયન્ટિસ્ટ ને મતલબ આ ટાઈપના નામ રાખવાનું બહુ ગમે. તો મિશનનું નામ છે ઓસાયરિસ રેક્સ. પહેલી વખત જયારે આ નામ સાંભળે ત્યારે એવું લાગે કે આ કોઈ ડાયનોસોરનું નામ હશે, અને ઓસાયરિસ એ પાછું કોઈ ગ્રીક માઇથોલોજીનો રેફરન્સ છે, પણ એના નામની એ નામની અંદર જ એનો ઓબ્જેક્ટિવ છુપાયેલો છે. જેમ કે એનું નામ છે ઓસાયરિસ રેક્સ, રાઈટ? તો ઓ જે છે તે સ્ટેન્ડ કરે છે ઓરિજિન્સ માટે, એટલે કે રિટર્ન એન્ડ એનાલાઇઝ ધ પ્રિસ્ટીન કાર્બન રિચ એસ્ટ્રોઇડ સેમ્પલ. તો એનાથી શું થશે કે એ જે કાર્બન સેમ્પલ એ લોકો લાવશે ને તે અનટચ હશે. મતલબ જ્યારે આપણી સોલર સિસ્ટમ ફોર્મ થઈને, તો ત્યારે જેટલા પણ મતલબ બધી પદાર્થો ત્યાંથી છૂટા પડ્યા, તો એમાંથી પૃથ્વી પણ છે, રાઈટ? હવે પૃથ્વી જે છે તે આટલા મતલબ 4.5 બિલિયન યરથી એનું ઘણું ઇવોલ્યુશન થઈ ગયું, આપણી પાસે એક એટમોસ્ફેર આવી ગયું, પૃથ્વી ઉપર લાઈફ ફોર્મ થઈ ગઈ. તો હવે આપણને એ નથી ખબર કે પૃથ્વી ઉપર જે લાઈફ ફોર્મ થઈ તે ખરેખર ડાયરેક્ટ પૃથ્વીથી જ થઈ, કે કોઈ આ રીતના લઘુગ્રહો આવીને પૃથ્વી પર અથડાયા અને એ લોકોએ એમિનો એસિડ ને પાણી મતલબ પૃથ્વી ઉપર મતલબ મૂકતા ગયા અને જેના કારણે લાઈફ ફોર્મ થઈ. હવે જેટલા પણ ઉલ્કાપાત જે થાય છે ને, તો એનું સેમ્પલ પણ આપણે કલેક્ટ કરીએ ને, તો એ સેમ્પલ પણ એ છે તે કરપ્ટ થઈ જાય વાતાવરણને લીધે, પછી પૃથ્વીના જે આપણા જે કેમિકલ ને ઓર્ગેનિક મતલબ જે છે નેચરલી, તો એના કારણે એ સેમ્પલ જે છે તે સ્ટડી કરવા માટે સારું નહીં હોય. એટલે આપણને ખબર નહીં પડે કે એકચ્યુઅલી સેમ્પલમાં શું હતું. તો હવે આ જે કોસ્મિક જે કચરા જેવા એસ્ટ્રોઇડ જે છે ને, તો તેની અંદર જેટલું પણ રહેલું છે કાર્બન મટીરિયલ, તો એ બધું સ્ટોર છે. મતલબ જ્યાંથી સોલર સિસ્ટમ ફોર્મ થયું ને ત્યારનું તે અનટચેબલ છે. ના ત્યાં કોઈ એટમોસ્ફિયર ફોર્મ થયું છે કે નથી, એ કોઈ બીજા સાથે મતલબ ટકરાયું કે જેવું છે એવું જ છે. એટલે એક ટાઈમ કેપ્સ્યુલ છે કે અત્યારે પણ એ સેમ્પલને આપણે સ્ટડી કરીએ ને, તો આપણને ખબર પડે કે 4.5 બિલિયન યર પહેલા શું થયું હતું. એટલા માટે આ જે મિશન જે છે ને તે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ઓરિજિન્સ માટે, કે લાઈફ કેવી રીતે ફોર્મ થઈ એવો એસ્ટ્રોબાયોલોજીકલ ક્વેશ્ચન આનાથી સોલ્વ થઈ શકે. તો એ નામનો ઓ જે છે ઓસાયરિસ રેક્સનો, તે ઓરિજિન્સમાંથી આવે છે. તો SI સ્ટેન્ડ ફોર સ્પેક્ટ્રલ ઇન્ટરપ્રિટેશન, એટલે કે એ લોકોએ એક સ્પેક્ટ્રોમીટર લગાવેલા છે અંદર, તો એનાથી એ લોકો આખા પ્લેનેટને સ્કેન કરશે અને એના જેટલા પણ એના ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે કે જેટલા શું કહેવાય કે એલિમેન્ટ્સ છે, તો એ બધાનો ડેટા કલેક્ટ કરશે. અને ત્યાર પછી છે રિસોર્સ આઈડેન્ટિફિકેશન, તો એ આખું જે લઘુગ્રહ છે એની કેમેસ્ટ્રી અને એમાં જે મિનરલ્સ રહેલા છે, તો એમાં કેટલા મિનરલ્સ જે છે તે આપણને યુઝફુલ થઈ શકે, તો એ પણ એ રિસોર્સનું આઈડેન્ટિફિકેશન કરશે. એટલે એ સ્ટેન્ડ ફોર II. અને છેલ્લો છે S ઓસાયરિસમાં, તો S ફોર સિક્યોરિટી. એટલે જેવી રીતે મેં આગળ વાત કરી તે પ્રમાણે આ બધા લઘુગ્રહમાં શું થાય છે કે જ્યારે સૂર્યની મતલબ સનલાઇટ એના ઉપર પડે છે ને, તો તે ગરમ થાય છે અને એ પછી ધીરે ધીરે એ એનર્જીને હીટના સ્વરૂપમાં એમિટ કરે. તો આ પ્રોસેસ દરમિયાન એ લોકોનું જે એનો જે પાથ હોય ને ઓર્બિટમાં ફરવાનો, તે ધીરે ધીરે શિફ્ટ થયા કરે. તો હવે શિફ્ટ થતા થતા કોઈ દિવસ એ પૃથ્વીના પાથની અંદર આવી જશે, અને લગભગ 2700ની સામે એક ચાન્સ એવો છે કે મતલબ 2022મી સદીની અંદર કદાચ આ બેનું જે છે તે આવીને પૃથ્વી ઉપર અથડાઈ શકે. અને આપણને ખબર જ છે જેવું ડાયનોસોર સાથે થયું તેવું કદાચ આપણી સાથે પણ થઈ શકે. તો દેટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓસાયરિસ.
અને લાસ્ટમાં છે ગેક્સ, એ ડાયનોસોર જેવું લાગે ગેક્સ એટલે, પણ એનો મતલબ છે વિગોલાઇથ એક્સપ્લોરર. હવે આ લોકોએ ખબર નહીં આટલા ફેન્સી નામ કેમ રાખ્યા છે, પણ વિગોલાઇથનો મતલબ સિમ્પલી એટલો જ છે કે લઘુગ્રહની જે સરફેસ છે ને, મતલબ એકદમ લૂઝ સરફેસ આઉટર મટીરિયલ, તો એનો મતલબ થાય છે બસ વિગોલાઇથ. અને ત્યાંથી મતલબ આઉટર સરફેસ ઉપર એ ત્યાં જશે અને ટચ કરીને સેમ્પલ કલેક્ટ કરશે, રાઈટ? તો હવે નામ તો ઇન્ટરેસ્ટિંગ છે. હવે આ મિશનનું ટેકનિકલ પાસું તો ઘણું બધું છે અને મતલબ ઘણું સારો ઓબ્જેક્ટિવ્સ પણ છે બધા, પણ સૌથી વધારે મને જો કોઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લાગી ગઈ ને તો એ છે એની અંદર સાયન્ટિસ્ટ જે કામ કરે છે એની સ્ટોરીઝ. કેમ કે માઇક ડ્રેક નામના એક પ્રોફેસર છે યુનિવર્સિટી ઓફ એરિઝોનામાં, તો તેણે મતલબ આ પ્લાન પ્રપોઝ કરેલો 2004 અંદર. ડાન્ટે લોરેટા જે અત્યારે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર છે આ પ્રોજેક્ટમાં, તો તેને કીધું કે તમે આવીને આની અંદર કામ કરો મારી સાથે એમ. તો 2004 માઇક ડ્રેક અને ડાન્ટે લોરેટા બંને કામ કરતા હતા આના ઉપર, અને એ લોકોને 7 લાગી ગયા આ પ્રોજેક્ટને ફોર્મ કરવામાં અને એની બધી મતલબ ડિટેલ નાસાને સબમિટ કરવામાં. અને મે 2011 નાસાએ આ પ્રોજેક્ટને અપ્રૂવ કર્યું. અને જ્યારે નાસાએ આ પ્રોજેક્ટને અપ્રૂવ કર્યું ત્યારે માઇક ડ્રેક જે છે તેના લીવર ફેલિયરને કારણે મતલબ એ હોસ્પિટલમાં હતા. તો તું વિચાર કે 2011 સાત વર્ષની મહેનત પછી એ લોકોનો પ્રોજેક્ટ અપ્રૂવ થયો અને 2011 માઇક ડ્રેકનું અવસાન થઈ ગયું. And it was a real blow emotionally. It's actually kind of tough to talk about it. But the last thing we said to each other was that he had faith in me and that he trusted the mission and the team in my hands and that we were going to achieve great things. અને પછી 2 સુધી મતલબ એ લિટરલી 2016-2018 સુધી એ બસ બેનોનો પીછો કરતું ગયું અને એક નાના પિક્સલમાંથી આખો બેનોની ઇમેજ ફોર્મ થઈ ત્યાં સુધી મતલબ એ બેનોની આજુબાજુ ફર્યા કર્યું અને ત્યાં જઈને એક મોટો સરપ્રાઈઝ એ લોકોને મળ્યો. સરપ્રાઈઝ શું હતો ખબર, કે જ્યારે એ લોકોએ આ પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે એ લોકોને એવું લાગતું હતું કે બેનોની જે સરફેસ જે છે ને તે સેન્ડી છે, એટલે મતલબ રણ જેવી અથવા તો આ બીચ ઉપર જે રેતી હોય ને એના જેવી છે, એટલે ત્યાંથી સેમ્પલ કલેક્ટ કરવાનું બહુ ઇઝી હશે કે લિટરલી એક પેલું એ બકેટમાં એમ કને પાવડા જેવું નાખીને કલેક્ટ કરી લેવાનું. પણ ત્યાં જઈને ખબર પડી કે એ જે સરફેસ જે છે તે એવી બિલકુલ નથી, એકદમ પેલી પથરાળ સરફેસ છે કે જ્યાં મોટા મોટા પથ્થરો છે ને મતલબ એક મોટો પથરો છે બેસિકલી આ. હા, તો હવે એ લોકો વિચારમાં પડી ગયા કે હવે શું કરવું એમ. તો 1 સુધી એ બેનોની સરફેસ ઉપર એ લોકોએ મતલબ એને દરેક તરફથી ઓબ્ઝર્વ કર્યું અને જેટલા પણ સેન્સર હતા અને જેટલા સ્પેક્ટ્રોમીટર હતા તેનો યુઝ કરીને આખો મેપ બનાવ્યો. અને એ મેપમાં એ લોકોએ 4-5 લોકેશન જોયા કે જ્યાં એ લોકો જઈને આ સેમ્પલ કલેક્ટ કરી શકે. તો ને તેમાંથી એક એ લોકોએ લોકેશન ફાઇનલાઇઝ કર્યું ને એ લોકેશન ઉપર આ ઓક્ટોબર 2020 અંદર જઈને સેમ્પલ કલેક્શન થયું. અને આ પણ બહુ ડિફિકલ્ટ વસ્તુ હતી ખબર, કારણ કે જે સેમ્પલ કલેક્શનની જે મિકેનિઝમ એ લોકોએ સેટ કરેલી હતી ને ટચ એન્ડ ગો, તો એ ટચ એન્ડ ગોમાં શું હતું કે એ જે એ જ્યારે નીચે જશે એસ્ટરોઇડ તો એટલી ઓછી સ્પીડે જશે ને કે એની સ્પીડ આપણે મેઝર કરીએ કે સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે લિટરલી મતલબ કીડી મકોડા ચાલતા હોય ને એટલી સ્પીડે એ ધીરે 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 નીચે જતું હતું. તો એટલી સ્પીડે નીચે જાય અને ત્યાર પછી જેવું સરફેસ ઉપર પહોંચે ને તો ત્યાં 5 અંદર એક નાઇટ્રોજનનો બ્રસ્ટ નાખે, મતલબ એમ લિટરલી એક નાઇટ્રોજન બ્લો કરી નાખે, એને એ રીતે ડાયરેક્શનમાં બ્લો કરે કે નીચેનું જે સેમ્પલ જે છે તે એના સેમ્પલ હેડમાં કલેક્ટ થઈ જાય એમ. અને પછી જેવું એ કલેક્ટ થાય એવું એ ધીરે ધીરે પાછું એની ઓર્બિટમાં જતું હોય અને ત્યાં ફરવાનું ચાલુ કરી દે. અને એ લોકો એક્સ્ટ્રા 3 નાઇટ્રોજન સિલિન્ડર પણ રાખેલા હતા કે જો પહેલું ફેલ થઈ જાય તો બીજા 2 આપણે યુઝ કરી શકીએ. That's more interesting, કેમ કે મેં તો સાંભળ્યું હતું કે આ પેલા ક્યુરિયોસિટી રોવર ને બધા છે સેમ્પલ કલેક્ટ કરે છે, પણ એ ત્યાં ને ત્યાં છે અને ત્યાંથી ત્યાંથી સેમ્પલ નું એનાલાઇઝ કરીને ડેટા આપે છે. આ સેમ્પલ મતલબ ફરીથી અર્થ ઉપર લાવવાના છે એમ, પણ હજુ તો પ્રોબ્લેમ ચાલુ થાય છે કારણ કે જ્યારે આ વસ્તુ થતી હતી ને આ જ્યારે એકદમ પેલું સેન્ટીમીટર પર સેકન્ડ ની સ્પીડે નીચે જતું હતું સેમ્પલ કલેક્ટ કરવા માટે, ત્યારે એના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર છે ડાન્ટે લોરેટા, તો એનું લાઈવ પેલું ઇન્ટરવ્યુ ચાલતું હતું નાસાની મતલબ સાઇટ ઉપર કે જ્યાં એ લોકો લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા આખા મિશનને. તો હવે તું વિચાર કે તું લિટરલી 2004 લઈને અત્યારે 2020 મતલબ 16 આ પ્રોજેક્ટની સાથે જોડાયેલો છે અને તને એવું મતલબ ખબર પડે કે હવે મતલબ લિટરલી 8 સેકન્ડમાં જે કરવાનું હતું તે થાય છે
અને ટી ટાઈમ ઉપર તું કોઈ કોઈ ધ્યાન પણ નથી આવી શકતો, કારણ કે તારે પેલા શું કહેવાય જર્નલિસ્ટ ના આન્સર, મતલબ ક્વેશ્ચન ના આન્સર આપવાના છે. એટલે મતલબ એક તરફ એ આન્સર આપે છે ને એ લાઈવ પાછું કોણ, જે શું કે નાસા નું જે લાઈવ હતું ને તે 2 કલાક થી ચાલતું જ હતું એમ, જેમાં બધા એ લોકો ટ્વિટર ઉપરથી ક્વેશ્ચન લઈને પણ આન્સર આપતા હતા. તો આ ટાઈમે પેલો વિચાર્યો કેટલો કન્ફ્યુઝ હશે ને કે અહીંયા મિશન ફેલ જઈ શકે ને, અહીંયા મારે આ લોકોને જવાબ આપવાના છે. તો એની વે તો એક્ઝેક્ટલી એ ટાઈમ ઉપર શું કે એ તે લોકોનું સક્સેસફુલ થઈ ગયું અને તેમના સેમ્પલ કલેક્ટ કરી લીધું. તો આજે બેનું પરથી એને સેમ્પલ જે કલેક્ટ કર્યું, તો અંદાજે એને કેટલું સેમ્પલ કલેક્ટ કર્યું હશે? જ્યારે એ લોકોએ પ્રોજેક્ટ લોન્ચ કર્યો ને તો ત્યારે એ લોકોનો ટાર્ગેટ હતો કે 60 ગ્રામ જેટલો સેમ્પલ કલેક્ટ કરવાની વાત હતી. બધું વિચાર કે 60 ગ્રામ એટલે આપણી કટિંગ ચાય આવે ને, એમાં પણ 200 ml જેટલી મતલબ ચાય આવે, એટલે 200 ગ્રામ જેટલું. તો પોઈન્ટ મતલબ લિટરલી એમ પા ભાગનું મતલબ એ કટિંગ ચાયના જેટલું સેમ્પલ એ કલેક્ટ કરવાનું હતું. અને અત્યારે જો ઇન્ડિયન મીડિયાની જેમ આપણે કેલ્ક્યુલેશન ચાલુ કરી દઈએ ને તો ટોટલ મિશન હતું, ટોટલ આખા મિશનનો કોસ્ટ છે $1.16 billion. એટલે કે 1 ગ્રામ એટલે જો 60 ગ્રામ સેમ્પલ કલેક્ટ કરીને આવે ને તો 1 ગ્રામની વેલ્યુ થશે ઓલમોસ્ટ $2.9 million. એટલે તું કહેતો હતો કે એક ચુટકી સેમ્પલ કે કિંમત તું ક્યાં જાણો રમેશ બાબુ. હા, એટલા માટે મેં વિચાર્યું કે આ રીતે ચાલુ કરીએ. પણ એની વે જો ઇન્ડિયન રૂપીમાં પણ આને કન્વર્ટ કરે ને તો 1 ગ્રામની કિંમત થાય મતલબ ઓલમોસ્ટ કંઈક 25-30 કરોડ જેટલી થઈ શકે એમ. પણ ગુડ ન્યૂઝ એ છે કે જ્યારે એ લોકો આ 60 ગ્રામ સેમ્પલ કલેક્ટ કરવાનો એ લોકોનો ઈરાદો હતો, પણ ટોટલ કેપેસિટી હતી 2 કિલોગ્રામની. અને સાયન્ટિસ્ટ તો એવું જ ઈચ્છતા હતા કે એ 2 કિલોગ્રામનું જો મટીરિયલ મળે ને તો રિસર્ચ માટે વધારે સારું પડે, પણ પ્રેક્ટિકલ વસ્તુ પણ ધ્યાન તો રાખવી જ પડે ને. તો એની વે થયું એવું કે જ્યારે એ ટચ કરીને મતલબ એને સેમ્પલ કલેક્ટ કરી લીધું ને તો ત્યારે એ ત્યાં જતું ગયું ફરીથી એની ઓર્બિટમાં. હવે ઓર્બિટમાં ગયા પછી એવું હવે ત્યાં તો વિચાર કે ગ્રેવિટી નથી, એટલે આપણે મેઝર નહીં કરી શકીએ કે કેટલું સેમ્પલ આવી ગયું, રાઈટ? કારણ કે આપણે એને પેલું ગ્રેવિટ વજન કરવા માટે તો ગ્રેવિટી પણ જોઈએ ને. તો એ લોકોએ એવું મિકેનિઝમ સેટ કરેલું હતું કે જે એનો જે રોબોટિક હાથ જે છે તેને આખું સ્પેસ ક્રાફ્ટ, તો એ આખું ગોળ ગોળ ફરશે અને ઇનર્શિયા એ લોકોના એના જે ટોટલ ઇનર્શિયામાં કેટલો ચેન્જ થયો ને તો એના હિસાબે એ લોકો કાઉન્ટ કરશે કે આ સેમ્પલનું માસ કેટલું છે. પણ ત્યાં હા, એટલે ત્યાં કેમેરો જે હતો ને તેનાથી એ લોકોને દેખાયું કે સેમ્પલ કલેક્ટર હેડ છે ને તેમાં તેની આજુબાજુ પણ ઘણો બધું મતલબ શું કહેવાય ક્રમ્બલ્સ જેવા બધા ફરે છે. એટલે એનો મતલબ એવો થયો કે સેમ્પલ જે કલેક્શન નું જે એનું બકેટ જે છે તે આખું ફૂલ થઈ ગયું છે અને તો પણ ઘણી બધી વસ્તુ બહાર છે હજુ. તો હવે આ સૌથી મતલબ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ અહીંયા હતો કે આ ટાઈમ ઉપર એના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર ને બધા પ્રેસ કોન્ફરન્સમાં હતા, એટલે એને એ લોકોને હજુ ખબર નથી કે આ સેમ્પલ હજુ પણ મતલબ પેલું હવામાં લટકે છે. હવા એટલે ત્યાં તો હવા પણ નથી હવે. તો એની વે એ લોકો એવું કહેવું પડે કે એ જે એનું જે સેમ્પલ કલેક્ટરનું બકેટ જે છે તેને થોડું ખોલવું પડે, તો એ બધો ક્રમ્બલ્સ જે છે ને તે પડી જાય મતલબ દૂર જતું ગઈ અને એ જેટલું બીજું સેમ્પલ એવું કલેક્ટ કરી શકે એમ. પણ આમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે જો એ લોકોએ એનો દરવાજો ખોલી નાખ્યો અને એ ખોલવાથી જો બધું સેમ્પલ બહાર પડી ગયું તો તો એની વે જે 2000 ગ્રામની જે કેપેસિટી હતી તેમાંથી ઘણું બધું સેમ્પલ એ લોકોએ લૂઝ કરવું પડ્યું, પણ 400 ગ્રામ જેટલું સેમ્પલ એ લોકોએ કલેક્ટ કરી લીધું અને તે અત્યારે પણ બેનુની આસપાસ ફરે છે. હવે March 2021 સુધી આ બેનુની આસપાસ હજુ ફરતું રહેશે અને ત્યાર પછી ઓસાઇરિસ રેક્સ જે છે તે પૃથ્વી તરફ આવવાનું ચાલુ કરશે અને September 2023ની અંદર એ પૃથ્વીની નજીક આવી જશે અને જ્યારે એટમોસ્ફિયરથી 4 કલાક દૂર હશે ને ત્યારે એ જે પેલું સેમ્પલ કલેક્ટિંગ બકેટ જે છે જે તેને ડ્રોપ કરી દેશે, એટલે કે એ બકેટ જે છે તે વાતાવરણમાં ક્રેશ થતું આવશે. થોડું ઘણું મતલબ એના ઘર્ષણ પણ લાગશે, પણ એ લોકો એને એવું ડિઝાઇન કર્યું છે કે એ આવીને યુટાના અમેરિકાનું જે ડેઝર્ટ છે યુટામાં તો ત્યાં જઈને પડશે અને પછી એ ત્યાંથી હ્યુસ્ટન ટેક્સાસમાં મોકલવામાં આવશે અને ત્યાંથી પછી એનું સ્ટડી થશે એમ. અને આમાંથી જે 75% જે સેમ્પલ જે છે ને તે લોકો સ્ટોર કરી રાખશે ફ્યુચર જનરેશન માટે અથવા તો બીજા કન્ટ્રીઝના સાયન્ટિસ્ટ માટે કે જે લોકો પાસે ઓલરેડી ઇક્વિપમેન્ટ હોય
તો એ લોકોનું સ્ટડી કરી શકે. મને પહેલા વિચાર આવ્યો કે અત્યારે જ શા માટે આપણે સ્ટડી નહીં કરવું જોઈએ, 75% જેટલું મટીરિયલ આપણે ફ્યુચર જનરેશન માટે શા માટે રાખવું જોઈએ. પછી મને લાગ્યું કે કદાચ એવું થઈ શકે ને કે અત્યારે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પાસે છે મીટિયોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તો ફ્યુચરમાં આનાથી બેટર પણ આપણે બનાવી શકીએ ને. તો જ્યારે બેટર ઇન્સ્ટ્રુમેન્ટ બનશે અને બેટર રેઝોલ્યુશન આપણને મળી શકે, તો કદાચ આ સેમ્પલમાંથી વધારે સારી ઇન્ફોર્મેશન ફ્યુચર જનરેશન કલેક્ટ કરી શકે. ઓકે, ધેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ. તમે આ પોડકાસ્ટ અંત સુધી સાંભળ્યો તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને જતા પહેલાં જો તમારી કોઈ પણ કમેન્ટ્સ હોય, ફીડબેક હોય કે સજેશન્સ હોય તે અમારી સાથે સોશિયલ મીડિયા ઉપર શેર કરજો, અને ફ્યુચરમાં અમારે કયા ટોપિક્સને કવર કરવા જોઈએ તે અમને જરૂરથી જણાવતા રહેજો. થેન્ક યુ સો મચ. ટેક કેર ઓફ યોર સેલ્ફ, યોર ફેમિલી એન્ડ એવરીબડી અરાઉન્ડ યુ.